નમસ્કાર દોસ્તો, હાય, હાઉ આર યુ, કેમ છો? આશા રાખું છું આપ સર્વે મજામાં હશો અને આપ પોતપોતાના કાર્યમાં વ્યસ્ત હશો. અને તમને બધાને ખૂબ યાદ કરું છું, લવ યુ. અને બધાએ ખેડૂત ફિલ્મ તો જોઈ જ લીધી હશે, મને ખબર છે. અને થેન્ક યુ આટલો સરસ પ્રતિસાદ બદલ, દિલથી આભાર. હાલ રોજ મારા નવા નવા વ્લોગ હું તમને મૂકું છું, તમને ગમે છે એટલા માટે. અને હાલ બીજી એક ફિલ્મના ડબિંગ માટે જઈ રહ્યો છું અને એ ફિલ્મ મારી આવી રહી છે જેમાં મેં એઝ એન એક્ટર કોમેડિયન તરીકે કામ કર્યું છે. અને એ ફિલ્મનું નામ છે મારી હંભાળ લેનારી જતી રહે રહી. એમાં જિગ્નેશભાઈનું ગીત તો તમે હોંભળ્યું જ હશે પેલું પાછું. એ મારી રાતનો વિહામો તારા તારી રા, કે મારી હંભાળ લેનારી જતી રહે રહી. આ ગીત તો તમે સાંભળ્યું જ હશે, બહુ ફેમસ છે. અને એ જ ટાઇટલ ઉપરથી ફરી એકવાર જિગ્નેશભાઈ કવિરાજ મુખ્ય હીરોમાં છે અને સાથે બ્યુટિફુલ હિરોઈન નેહા સુથાર, બીજા અન્ય કલાકારો છે. અને હાલ એનું ડબિંગ અમદાવાદમાં ચાલે છે. તો અમે નીકળ્યા છીએ વડોદરાથી અને સાથે છે મારી અમારી ગુજરાતી ફિલ્મોના સુપ્રસિદ્ધ કેમેરામેન એવા લાલજીભાઈ બેલદાર, જે તમે કદાચ ફિલ્મોમાં નામ સાંભળો છો કે હિતેશ બેલદાર, લાલજી બેલદાર, બેલદાર બ્રધર્સ. તો એ અમારા કેમેરામેન જોડે તમારી મુલાકાત કરાવું છું. જેમાં ખેડૂતમાં પણ કેમેરામેન તરીકે મારા લાલજીભાઈ જ હતા, એ લાલજીભાઈ. યસ, હાય, કેમ છો? હા, અત્યારે ગાડી ડ્રાઈવ કરે છે એટલે વધારે વાત નહીં કરું. અત્યારે ઓન ધ વે છીએ, તમે જોઈ શકો છો રસ્તામાં છું. યસ, બસ રસ્તામાં છીએ. ટામેટો ભરીને ટેમ્પો જાય છે. ટોમેટો સારો શિયાળા ખાવાય. હો, આ બાજુ પાછું આદુની સબ્જી બને, પેલા લીલા અડધરની. આહા, મજા પડે. શિયાળો છે, ખાઈ પીને તાજામાં જા રહેજો. હું તાજો માજો થઈ રહ્યો છું, કારણ કે બીજી પિક્ચર બનાવવાની ને ભાઈ. હા, અને રસ્તામાં જ છું. ફરી પાછો ડબિંગ પર, સ્ટુડિયો પર પહોંચું, અમદાવાદ પહોંચું એટલે ફરી આપણે પાછા વાત કરીએ. ટુ બી કન્ટિન્યુ. થેન્ક યુ. હાય દોસ્તો, ફાઇનલી પહોંચી ગયો છું ગુજરાતના સુપ્રસિદ્ધ મ્યુઝિક ડિરેક્ટર એવા શ્રી મૌલિકભાઈ મહેતાના સ્ટુડિયો પર, જેનું નામ છે M3 રેકોર્ડિંગ સ્ટુડિયો. અને હાલ ટૂંક જ સમયમાં મારું ડબિંગ ચાલુ થશે, મારી હંભાળ લેનારી જતી રહે રહી ફિલ્મ. એ ક્યારે રિલીઝ થશે એની પણ અપડેટ હું મારા બ્લોગમાં તમને બધાને આવતો રહીશ. હાલ પહોંચ્યો છું, હવે મારું ડબિંગ ચાલુ થશે. જિગ્નેશભાઈ કવિરાજનું હાલ ડબિંગ ચાલુ છે અને મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારા જય માતાજી. અત્યારે મેં જે શૂટિંગ, તમને બધાને ખ્યાલ છે, જે અમારો એક્સિડન્ટ થયો હતો અને એ જ ફિલ્મનું ડબિંગ. અત્યારે ફિલ્મ ખૂબ સફળ, હાલ એનું શૂટિંગ બધું પતી ગયું છે અને હવે અત્યારે ડબિંગમાં અમે આવ્યા છીએ, જેનું નામ છે મારી હંભાળ લેનારી જતી રે રહી. રે હમણા મનામણા સુરે થઈ ગયા, કીધા વગરે તો દૂર રે થઈ ગયા. આમાં મારી સાથે નેહા સુથાર છે, અમારા જીતુભાઈ છે, અમારા સંજયબેન, બધા ઘણા એક્ટરો, ખૂબ સારા સારા એક્ટરો છે, પ્રકાશબેન બધાએ. તો જીતુભાઈની અને અમારા બંનેની જોડી તમને ખૂબ મજા આવશે જોવાની. કે થેન્ક યુ. મારી સાથે કોમેડીમાં પણ એ છે અને મારા ભાઈ બતાવ્યા છે અંદર. તો બધાને વિનંતી કે અમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જીતુભાઈને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જય માતાજી. થેન્ક યુ. અને આ ફિલ્મ ટૂંક સમયમાં સરસ મજાના તહેવારમાં રિલીઝ થવાની છે, એની અપડેટ પણ હું તમને આપીશ. અને બસ આ ફિલ્મ પડે એટલે બૂમ પડાવી દેવાની છે. આઈ લવ યુ. ફરી પાછો મળું છું. થોડી મારું ડબિંગ સ્ટાર્ટ થાય છે એટલે મોબાઈલ થઈ જશે સાયલન્ટ અને કોઈની જોડે વાત નહીં. અને સળંગ 2-3 કલાક માટે આમ ઊભા ને ઊભા અમે ડબિંગ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો મોટી અહીંયા સ્ક્રીન છે, એની ઉપર અમે દેખાઈશું અને એના લિપ ટુ લિપ અમારે ડાયલોગ બોલવાના છે. ડન, બાય, પછી મળું. મારું ડબિંગ પતી ગયું અને હાલ હવે આ રૂમમાં આવ્યો છું જ્યાં અમારા શું કહેવાય એન્જિનિયર સાહેબ બેઠા છે, જેઓ અમારું ડબિંગ કરે છે. આ જયભાઈ મહેતા, અમારા ગુજરાતી ફિલ્મના સુપ્રસિદ્ધ સંગીતકાર મૌલિકભાઈ મહેતાના દીકરા છે મિતભાઈ. અને મિતભાઈ વર્ષોથી આ સ્ટુડિયોમાં કામ કરે છે અને આ સ્ટુડિયોમાં હું પણ બહુ વર્ષોથી આવું છું. અહીંયા તમામ પ્રકારનું ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન થાય છે, જેવું કે સોંગ રેકોર્ડિંગ થાય છે, પછી ડબિંગ થાય છે, બેકગ્રાઉન્ડ સ્કોર થાય છે. એટલે ટૂંકમાં ફિલ્મને લગતી તમામ વસ્તુઓ આ તમને એક જ સ્ટુડિયોમાં અવેલેબલ થઈ જાય છે. તો આ હતો મારો સ્ટુડિયો આજના માટે આટલું. હવે ઘરે જઉં છું. ટાટા, બાય બાય, સિયા, જય ગણેશ, બાય બાય.
હાય ફ્રેન્ડ્સ, ફાઇનલી ડબિંગ પતી ગયું છે અને ટૂંક સમયમાં પિક્ચર રિલીઝ થઈ જશે કે મારી હંભળ લેનારી જતી રે રહી. અને હાલ અમે નીકળ્યા છીએ ઘર તરફ પ્રયાણ કરવા. સોરી, ઘર તરફ નહીં પણ આવતીકાલે શૂટિંગ છે મારું જીતુ મંગુનું, તો એના માટે નીકળી ગયો છું. આઈ એમ ઓન ધ વે. યસ, થેન્ક યુ સો મચ. મારો બ્લોગ જોવા માટે આપ સર્વેનો દિલથી આભાર વ્યક્ત કરું છું. ફરી પાછા મળીશું. થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ. લવ યુ. જય માતાજી.